फ्रेंड्स चेतनानी रसोई ने सब्सक्राइब जरूर थी करजो अने बेल आइकन दबावजो लेटेस्ट वीडियो माटे। हाय फ्रेंड्स, वेलकम बैक टू चेतनानी रसोई। आजे आपणे बनावशुं पेस्टो सॉस। ए आपणे जे बनावशुं अने एमांथी ज आपणे क्रीमी पेस्टो पास्ता बनावशुं। एटले सौथी पहेला जे पेस्टो सॉस बनावानो छे एना इंग्रेडिएंट्स जोई लईशुं। અહીંયા કડી મેં બેઝિલ લીવ્સ લીધા છે, ઓલિવ ઓઇલ છે, લસણની કળી છે, અખરોટ છે, મરીને અધકચરા ક્રશ કર્યા છે, મીઠું છે। જ્યારે આપણે પાસ્તા બનાવશું ત્યારે આપણને બેલ પેપર જોઈશે, તો એમાં યલો બેલ પેપર છે ને રેડ કલરનો બેલ પેપર છે। અહીંયા અખરોટની જગ્યાએ તમે બદામ કે કાજુ પણ લઈ શકો છો। તો આપણે સૌથી પહેલાં આને પેસ્ટ બનાવી લઈશું। અહીંયા કડી આપણે એક જારની અંદર અખરોટ લઈ લઈશું, એક નાની વાટકી જેટલા અખરોટ છે, લસણની કળી લઈ લઈશું, અધકચરા ક્રશ કરેલા મરી છે એ અડધી ટીસ્પૂન જેટલા લઈ લઈશું, મીઠું લઈ લઈશું આપણે અડધી ટીસ્પૂન જેટલું, આપણે આ પાનને લઈ લઈશું જે બેઝિલ લીવ્સ આપણે છે એને ધોઈને સાફ કરીને લઈ લીધા છે, અને છેલ્લે આપણે ઓલિવ ઓઇલ લઈશું। ઓલિવ ઓઇલ હમણાં આપણે એક ટેબલસ્પૂન જેટલું નાખશું, પણ જો તમારે સ્ટોર કરવું હોય તો એ તમે થોડું વધારે નાખવું પડે। એમાં ઓલિવ ઓઇલ છે, એક ટેબલસ્પૂન જેટલું લીધું છે। આની અંદર આપણે પાર્મેસન ચીઝ પણ એડ કરવાની હોય છે, પણ મારી પાસે અત્યારે છે નહીં એટલે હું લેતી નથી। જો તમે બનાવો તો જરૂરથી યુઝ કરજો એનો। હવે આપણે આને ક્રશ કરી લઈશું। આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે ને, એને બહુ એકદમ પેસ્ટ નથી કરી દેવાની, થોડું કરકરું જેવું હોય એવું રાખશું આપણે, અને એ જ ટાઈપનું છે। તો હવે આપણે આગળની પ્રોસીજર કરશું। અહીંયા આગળ આપણે પાસ્તા બોઇલ કરવા માટે પાણી ગરમ રાખી દીધું છે, એની અંદર આપણે થોડું મીઠું એડ કરી દઈશું અને સાથે પાસ્તા એડ કરી દઈશું। આપણે પેની પાસ્તા લીધા છે, આપણે એક સાઈડે પાસ્તા થવા દઈશું અને બીજી સાઈડે આપણે વ્હાઈટ સોસ બનાવી લઈશું। અહીંયા ઘડી આપણે વ્હાઈટ સોસ બનાવવાનો છે, તો સૌથી પહેલા બટર લઈ લઈશું। બે ટેબલસ્પૂન જેટલું બટર લીધું છે, એમાં આપણે 1 પિંચ જેટલી લસણ એડ લસણની પેસ્ટ છે એ એડ કરીશું। આપણું બટર મેલ્ટ થઈ ગયું છે, આપણે મેંદો એડ કરી દઈશું, એમાં 2 ટેબલસ્પૂન જેટલો મેંદો છે। મેંદાને આપણે શેકી લેશું, એમાં આપણે હવે દૂધ એડ કરીશું, લગભગ 500 ગ્રામ જેટલું દૂધ લઈ લેશું। થોડી ચીઝ એડ કરી દઈશું આપણે, એમાં આપણે મીઠું એડ કરી દઈશું, મીઠું થોડુંક જ લેવાનું છે, અને મરી પાવડર છે 5 ચમચી જેટલો, બધું હલાવી લેશું। પહેલેથી વ્હાઈટ સોસને ઘટ નહીં કરી દેવાનો, નહીંતર જ્યારે ઠંડો થશે ને તો એકદમ ઘટ થઈ જશે, એટલે થોડો ઢીલો રાખવાનો, તો ઠંડો થતાં સેટ થઈ જાય બરાબર, અને આપણને જેવો જોઈતો એવો વ્હાઈટ સોસ રેડી મળી જાય આપણને। હમણાં મેં આ ટાઈપનો રાખ્યો છે, એકદમ પાતળો પણ નહીં અને એકદમ જાડો પણ નહીં, થોડું ગરમ થાય સરખું એટલે આપણે ગેસ બંધ કરી દઈશું।
આપણા પાસ્તા એક બાજુ બોઇલ થઈ રહ્યા છે. દૂધ આપણે 9 સેકુ લેવાનું છે. એકદમ ગરમ ઉકળતું પણ નહીં અને ઠંડુ પણ નહીં. હવે આપણે ગેસ ઓફ કરી દેશું અને આને સાઈડ પર રાખી દેશું. આપણે જે પેસ્તો સોસ રેડી કર્યો એમાંથી હવે આપણે પેસ્તો પાસ્તા બનાવી લેશું. એમાં પેની પાસ્તા યુઝ કર્યા છે આપણે અને આપણે ક્રીમી પાસ્તા બનાવવાના છે, ક્રીમી પેસ્તો પાસ્તા બનાવવાના છે. તો આ સૌથી પહેલા થોડું બટર લઈ લેશું અને થોડું ઓઇલ લઈ લેશું. બટર અને ઓઇલ મેલ્ટ થઈ જાય, બટર મેલ્ટ થઈ જાય અને ઓઇલ ને થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે બેલ પેપર કટ કર્યા હતા એ લઈ લેશું. આપણે અહીંયા આગળ બીજા પણ એક્ઝોટિક વેજીટેબલ લઈ શકીએ પણ આપણે પાસ્તા જે સોસ બનાવ્યો છે ગ્રીન કલર પર છે એટલે આપણે ગ્રીન વેજીટેબલ કોઈ લીધા નથી. અહીંયા આપણે વેજીટેબલના ભાગનું મીઠું એડ કરીશું. ગેસ ફાસ્ટ રાખીશું. જે પેસ્તો સોસ બનાવ્યો તેમાંથી 2 ચમચી જેટલો એડ કરીશું. 2 ટેબલસ્પૂન જેટલો છે લગભગ. હવે આપણે વ્હાઈટ સોસ એડ કરી દઈશું એમાં. અહીંયા ઘડી મેં 1 ચમચા જેટલું પાણી એડ કર્યું છે. હવે આપણે એની અંદર પાસ્તા એડ કરી દઈશું. બોઇલ કરેલા પાસ્તા એડ કરશું અંદર. પાસ્તા તમારી ગ્રેવી જેટલી હોય એના આધારે તમે એડ કરી શકો છો. તમને વધારે ગ્રેવીવાળું જોઈતું હોય તો વધારે ગ્રેવી બનાવીને વધારે પાસ્તા એડ કરી શકાય. રેડી છે ક્રીમી પેસ્તો પાસ્તા અને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. એને આપણે બેઝિલ લીવ્સથી ગાર્નિશ કરશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે ક્રીમી પેસ્તો પાસ્તા. જે આપણે પેસ્તો સોસ બનાવ્યો હતો એમાંથી આપણે એક ડીશ બનાવી છે. વ્હાઈટ સોસ વગર તમે ડાયરેક્ટ પેસ્તો સોસથી પણ પાસ્તા બનાવી શકો છો અને તમે જરૂરથી ટ્રાય કરજો. તમારો રિવ્યૂ મને જરૂરથી આપો. પેસ્તો સોસ તમે 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને એના માટે મેં તમને આગળ કીધું એમ થોડું ઓલિવ ઓઇલ વધારે નાખવું પડે. એમાં 1 ટેબલસ્પૂનથી વધારે નાખવું પડે એટલે તમે સ્ટોર કરી શકો છો ને 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.